ચાવીરૂપ ક્ષણ વાર્તામાં કેવી રીતે શોધવી, ખત્રીની બે વાર્તાની આપણે વાત કરીશું. એક લોહીનું ટીપું અને એક ખીચડી. ખીચડી વાર્તા આમ જુઓ તો તમને અમીર ગરીબના ભેદની કે ગરીબના શોષણની એવી વાર્તા પહેલી નજરે લાગે, પણ કેન્દ્ર સ્થાને આ શોષણની વાત નથી. માનવ ચિત્તની અકળ લીલા એ વાર્તાના કેન્દ્ર સ્થાને છે ખીચડી વાર્તા. ખીચડી વાર્તાની લખડી, ખીચડી કમાઈ છે અને ઘરના ત્રણ સભ્યો, માં, લંગડો બાપ અને કંઈ ન કરતો ભાઈ, એ ખાય છે. ભાઈ એવું માને છે કે લખડી પણ ખીચડી જેવી જ છે, અને બાપ એવું કહે છે તારા જેવી એટલે કે રૂપાળીને ખીચડી કમાવવી એ કંઈ અઘરી વસ્તુ થોડી છે. તો જ્યાં આગળ શોષણ માત્ર બહારનો શેઠ કરે એવું નથી, ઘરના સભ્યો પણ ખાવા માટે લખડી પર જ આધાર રાખે છે. તો એ લખડી એ શેઠના પલંગે પહોંચે એ વાર્તાની કી મોમેન્ટ નથી, એ મહત્વની ક્ષણ એ નથી, પણ બધાને પીરસીને પછી જ જે ખાતી એ લખડી નફટ બને, સ્વકેન્દ્રી બને, એ આ વાર્તાની મહત્વની ક્ષણ છે, જેને આપણે કી મોમેન્ટ કહીએ છીએ. તે બેપરવા લક્ષ્મીના, આમ તો એનું નામ લક્ષ્મી છે પણ આપણે એને લખડી કહીએ છીએ, કારણ કે જે બધાના ઘરનું પાણી ભરતી હોય, કામ કરી આપતી હોય એ લક્ષ્મી નહીં, એ લખડી જ રહે. બેપરવા લક્ષ્મીના જીવનમાં બનનારી દુર્ઘટનાને જાણે આગોતરી સંકેતિત કરતા હોય એમ લેખકે કહ્યું છે, જીવનના અંધારા અજવાળા હજુ ભવિષ્યના ગર્ભમાં આકાર લઈ રહ્યા હતા. એટલે કોઈ વાક્યને વાર્તામાં ક્યારેય વધારાનું માનવું નહીં, એ વાક્ય શું સંકેતિત કરે છે એ હંમેશા ધ્યાનથી વાંચો. ક્લોઝ રીડિંગ, રીડ બિટવીન ધ લાઇન, એ વાર્તા માટે, ટૂંકી વાર્તા માટે બહુ મહત્વનો છે. લખડીની જીવન પરત્વેની લાપરવાહી એની દરેકે દરેક વર્તણૂકમાંથી પ્રગટ થતી તમે જોઈ શકો છો. આમ તો એવું થાય કે ક્યારેક ખત્રીની વાર્તાઓનું પઠન કરવું જોઈએ, પણ એટલી લાંબી વાર્તાઓ છે કે પઠન નહીં, એની વિશે વાત જ થઈ શકે. પણ દરેક ટૂંકી વાર્તાના ચાહકને એવું કહેવાનું મન થાય કે તમે ખત્રી નથી વાંચ્યા તો તમે કશું નથી વાંચ્યું. પોતાના રૂપ અને યૌવન પરત્વે બેપરવા લખડી એના વંઠેલા ભાઈના અપલક્ષણો પરત્વે, કે બાપની લખડી પાછળ ભમતી લસરતી ભીની નજરથી પણ બેપરવા છે. બાપની નજર દીકરી પર લસરતી ભમતી ભીની નજર, ઉગતાથી આથમતા સુધી એક ધારી દોડતી લખડીની બધી દોડધામ માત્ર ને માત્ર બે મુઠ્ઠી ખીચડી માટે છે. લખડી છે તો ખીચડી છે એવું એનો વંઠેલો ભાઈ વિઠ્ઠલ ઘણી વાર કહેતો, અને એ વાક્ય સાચું પણ છે. જિંદગીનું નાટક કંટાળો આવે એવી એકવિધ ગતિએ અહીં ખેલાય જતું હતું, પરંતુ યુદ્ધનું વાતાવરણ, બીજું વિશ્વયુદ્ધ, જેની એક બહુ સરસ વાર્તા ખત્રી પાસેથી મળે છે, હું ગંગી અને અમે બધા, આપણે ત્યાં બીજા વિશ્વયુદ્ધને વિષય બનાવીને કડેડાટ જેવી વાર્તા મેઘણી આપી, હું ગંગી અને અમે બધા જેવી વાર્તા ખત્રી પાસેથી મળે છે. ખીચડીમાં પણ યુદ્ધ હાજર છે પણ પાર્શ્વભૂમિમાં. યુદ્ધનું વાતાવરણ દિવસે દિવસે જીવવું અઘરું બનાવતું જાય છે, અને એક દિવસ એવો આવે છે જ્યારે લખડી ખીચડી કમાઈ શકતી નથી. ખીચડી નહીં કમાઈ શકેલી લખડી નવરી પડી, લોકોએ પાણી ભરવાની ના પાડી, કામ આપવાની ના પાડી, એટલે નવરી પડી, અને નવરી પડવાને કારણે નાઈ ધોઈ ચીપીને એ માથું ઓળે ત્યારે ખીચડીનો જ સગો
એવો એનો સગો બાપ એને કહે છે, તારા જેવીને ખીચડી કમાવી એ રમત વાત છે, બહુ જ સહેલું છે, સમજી સમજી કે? આવું સગો બાપ કહે ત્યારે એનો આઘાત શેઠના પલંગે પહોંચવા કરતા વધારે જ હોય. ખત્રી સાચો સર્જક છે. નીતિ અનીતિના ખ્યાલથી દૂર રહી એમણે લખડીના જીવનના પ્રથમ પુરુષ સ્પર્શને વર્ણવ્યો છે. ખીચડી માટે લખડી શંકર શેઠના પલંગે પહોંચી હોવા છતાં એક ક્ષણ માટે એ પ્રસંગની મધુરતામાં તણાઈ છે. નૈસર્ગિક વૃત્તિઓને જરાય છાવર્યા વગર ખત્રી નિરૂપી શક્યા છે. લખડીની ઉંમર, એનું યૌવન, યૌવન સહજ ઉત્સુકતા, પહેલીવાર થતો પુરુષ સ્પર્શ પળવાર એને મધુરતામાં ખેંચી શકે એમાં કશું નવું નથી, કશું ખોટું પણ નથી. આવી પરિસ્થિતિમાં પણ મધુરતા સુખ અનુભવતી લખડીની કરુણતા બેવડાય છે. એ તો શેઠ પાસે માંગવા ગઈ છે અને એના બદલામાં એક એના પલંગે પહોંચી છે, અને છતાંય એવી પળ એ માણી શકે અને એટલે લખડીની કરુણતા બેવડાય. કારણ કે એને એક ક્ષણે પલંગમાં છે એક મધુર ક્ષણે લટકતા બાપના લટકતા બે લંગડા પગ, માની ખાંસી અને ખીચડીનું ખાલી હાંડલું યાદ આવે છે અને એની ક્ષણિક ખુશી વરાળ થઈ ઉડી જાય છે. મીઠી જણજણાટી ઉડી જાય છે અને લખડીને લાગે છે કે પલંગ એક મોટું હાંડલું હોય અને એની મહી પોતે ખીચડી બનીને રંધાઈ રહી હોય એવું એને લાગે છે. લખડી છે તો ખીચડી છે, લખડી પોતે ખીચડી જેવી જ છે એવું વંઠેલો ભાઈ વિઠ્ઠલ જે કહેતો એ વાત કેવી તો વક્ર રીતે સાચી પડી. અને એ વાત સાચી પડતી જોઈ રડતી રડતી લખડી શેઠને એક લાત મારી બેસે છે. લખડીની નિર્દોષતા, જીવન પ્રત્યેનું એનું બેપરવા વલણ, ઘરનું વાતાવરણ, ખીચડી સિવાયનો કોઈ નાતો જ ન હોય લખડી સાથે એવા માં બાપ ભાઈ અને બાહ્ય પરિસ્થિતિ, આ બધાએ ભેળા થઈ લખડીને શેઠના પલંગ સુધી પહોંચાડી છે. ભોળી નિર્દોષ લખડી શેઠના પલંગરૂપી હાંડલામાં રંધાઈને હવે પકવ બની ગઈ છે. જોકે લેખકે એ માટે આગોતરું સૂચન મૂક્યું છે, આજની મરી જતી સંધ્યા સાથે જૂની લખડીનો મોત સર્જાઈ રહ્યું હતું એવું ખત્રીએ. પણ જો આ સીધો પ્રવેશ નથી, આ તમારે તારવવાનું છે. કોઈ પણ નવી સમજ, નવ દીક્ષા હંમેશા પીડાદાયક જ હોય. નિર્દોષતા ગુમાવી દુનિયાદારીમાં પ્રવેશ, હવે એને દુનિયાદારી સમજાય છે તો એ દુનિયાદારીમાં પ્રવેશવાની જે આખી પ્રક્રિયા છે એ લખડી માટે દુઃખદ હોય જ. લેખકે એ આપણને કંઈ ન બતાવ્યું હોત તો કદાચ વધારે સારું થાત, પણ લેખકે કંઈ બતાવ્યું છે. શેઠની મેળીએથી નીકળેલી લખડી કંઈ નોખી જ ભાતની છે. એના પોલકાના કટમાં એને પેલા શેઠે કપડાં આપ્યા છે, એના પોલકાના કટમાં શેઠાણીની શોભા, વ્યંગ અને તુમાખી હતા. જે સંબંધો ખાતર એણે જાત વેચી હતી એ બધા માટે એના મનમાં જે ભાવ હતા એ જાણે કે અદૃશ્ય થઈ ગયા. લખડીને એક પળ આ વ્યક્તિઓ પર, આ ઘર ઉપર અને આ બધી જ સજાવટ પર ભયંકર અણગમો આવી ગયો. એક નવી સમજ આવીને હવે પીરસવાની કે સમજીને ભૂખ્યા રહેવાની જરૂર નથી. પણ હજી લખડીનું સંપૂર્ણ રૂપાંતરણ નથી થયું એટલે તો એ અકળાય છે, મૂંઝાય છે અને રડી પડે છે. વિચારોમાં અટવાતી, ભૂત અને ભવિષ્યમાં આંટા મારતી લખડી વર્તમાન સર્જવાની મથામણમાં જાગતી પડી છે. એક રાત અને ખીચડી પીરસતી લખડી પર ઢાંકણ દેવાઈ જાય છે. બીજી સવારે જે લખડી ઉઠી એના હાસ્યમાં નવીનતા, કુનેહ અને નફટાઈ હતા.
અહીં રૂપાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે હવે એની મૂંઝવણ કે રડવાનું નથી. હવે એની નિર્દોષતાની જગ્યાએ નફટાઈ આવીને બાસી ગઈ છે. લખડીના રૂપાંતરણ પાસે વાર્તા પૂરી થાય તો વધારે સારી થઈ હોત, પણ આ ખત્રી છે એટલે એ યુદ્ધ ક્યારે પૂરું થશે એ બધી વાતો કરે. પણ આ નવદીક્ષાની વાર્તા તરીકે પણ આપણને યાદ રહેવી જોઈતી હતી. અને એટલે ખત્રીની નવદીક્ષાની વાર્તા તરીકે જાણીતી એવી કૃષ્ણ જન્મની પણ સાથે વાત કરી લઈએ.